તો મન એને મલિન થતું અટકાવવાનું છે, અને નંબર બે મન એને ચંચલ થતું પણ અટકાવવાનું છે. બરાબર છે? મનને મલિનતાથી અટકાવવાની તો વાત કરી, હવે ચંચલતાથી અટકાવવાની એટલે કે શુભમાં સ્થિર રહે એના માટે શું કરવું. શુભમાંથી ફટાક થઈને અશુભમાં ચાલ્યું જાય છે ઘણી વાર, છે ને એમ પ્રશ્ન થઈ જાય છે કે આપણું મન ચંચળ કે છે ને બધા, બહુ ચંચળ ચંચળ ચંચળ. સાચું બોલો, રૂપિયા ગણતી વખતે ચંચળ કે સ્થિર? જેને 1 લાખ રૂપિયા ગણવાના હોય અને બધી 500 ની જ નોટ હોય, નોટ કેટલી થઈ? હવે 1 લાખ રૂપિયા અને 500 નોટ ઘણી ઘણી લીધી લાગે છે, મોઢે છે. મારા જેવા હજી વિચારવું પડે કેટલું થાય કેટલું થાય. એટલે 200 નોટ છે, પણ ગણતી વખતે હે એકાગ્રતા જોખું આવે, વ્યાખ્યાનમાં આવે, આવી ગયું. હા, આવતું હોય તો ઉડી જાય. રૂપિયા ગણતી વખતે જોકા આવતા હોય તો ઉડી જાય, અને ચંચળ એવું મન પણ. અને નૌકાર ગણતી વખતે મારા બેટા ઘણા તો એવા હોય, ઊંઘ ના આવતી ને તો માળા પકડી દો, એકે પૂરી ના થાય પેલા જોખું આપી જાય. એક ટીવી ની સિરિયલ જોતા હો, એકાગ્રતા હોય કે ના, સ્થિરતા આવે કે ના? એમાં પોતાની ફેવરિટ હોય અનુપમા, હે મન ચંચલ હોય તો કેવું થઈ ગયું, વચ્ચે કોઈ આવે તો બે પડી જાય. છાનો રે, એક તો 1.5 કલાક માંડ જોવા મળે, એમાં વચ્ચે ડબ 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 કરી આજ કરે. અને ભગવાનની ભક્તિ કરતા મન કેવું, ચંચળ કે સ્થિર? આમથી કોણ આવ્યું ને આમથી કોણ ગયું, આજે કોણે ધોતિયું પહેર્યું ને આજે કોણે લેંગો પહેર્યો, આજે કોણ કઈ સાડીમાં આવ્યું ને કયા કલરમાં આવ્યો, આ હા હા, બધી પંચાર. રોજ તો તમે આમાં આવો છો, આજે કેમ આમાં? તારે શું કામ છે? પણ મન ચંચળ કહી શકો ને? આંબેલ કરવું હોય તો મન ચંચલ, કે હોટલમાં જવું હોય તો મન ચંચલ. નહીં સમજે તમે? સવારથી નક્કી કર્યું કે આજે ચંદ્રશેખર મહારાજની તિથિ છે તો ચલો આંબેલ સામાયિક કરવાના છે, મારે કરવું છે કરવું છે, પણ હમણાં નહીં, પછકણ હમણાં નહીં, 10 વાગે, પછી 10:30, પછી 11, પછી કે રહેવા દો ને યાર, આજે મજા નહીં આવે, માથું ચડી ગયું છે, આજે ચા પી નહીં. આને શું કહેવાય? મન હોટલ માટે બોલો, ચંચળ કે સ્થિર? સવારથી નક્કી થયું કે આજે સાંજે રેડી રહેજો, અમે હોટલમાં જવાના છીએ, જવું કે ના જવું, જવું કે ના જવું, આજે તો મોટો દિવસ છે યાર, આજે જવાય ન જવાય ન જવાય, આજે આંબેલ કરવાનું એને બદલે સાવ છૂટા રહ્યા તો કમસે કમ હોટલમાં તો ન જઈએ. 5 વાગ્યા, સાંજે 6 વાગ્યા, અને બધાના ફોન પર ફોન આવ્યા, ચલો યાર પછી એક વખત વાળી આપશું આંબેલ, આજે જઈએ. સવારથી જે ડિસિઝન લીધું તું એમાં સ્થિર, અને સવારથી જેની ઈચ્છા હતી એમાં ચંચળ. કિસને કહા મન ચંચળ હૈ બોલ દો, જેમાં જેમાં ઇન્ટરેસ્ટ છે તેમાં તેમાં મન સ્થિર છે, જેમાં જેમાં ઇન્ટરેસ્ટ નથી તેમાં તેમાં મન ચંચળ. આના પરથી આટલું તો નક્કી થાય કે ન થાય કે આપણે ધારીએ તો શુભમાં પણ આપણા મનને સ્થિર કરી શકીએ. હતા ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ સાંજના સમય ગ્રંથો લખે ને, એક ચેપ્ટર ચાલુ કર્યું અને એમને થાય કે જલ્દી પૂરું કરું, બરાબર શ્લોકો બનાવવાના હોય, આમ કઈ ગુજરાતીની જેમ લખવાનું ના હોય, સંસ્કૃતમાં વિચારી વિચારીને શ્લોકો બનાવવાના હોય, બરાબર. અને 7:10 7 વાગે સૂર્યાસ્ત, શિષ્ય કે ગુરુદેવ પાણી ઉભો રે ને, હમણાં એક શ્લોક માંડ માંડ તો અર્થ બેસે છે, તું વચ્ચે પાણી લે થોડી વાર ઉભો રે, ઓલો એમાં એક શ્લોક બને ત્યાં બીજાનો વિચાર આવે, બીજો લખે ત્રીજો લખે, ઓલો પાણી લઈને ઉભો હોય
સાતમાં પાંચ કમ, સાતમાં ત્રણ કમ, સાતમાં બે કમ, ઉભો રે એક મિનિટ. શિષ્ય પણ બિચારો શું કરે, ગુરુના હાથમાંથી કલમ તો ના ખેંચે, સૂર્યાસ્ત થઈ જાય અને પાણી રહી જાય. તમારે એવું ક્યારે થયું? એકાશ્રમમાં પાણી રહી ગયું કેમ? તો હું તો દેરાસર ગયો તો ભક્તિમાં એવી મજા આવી, એવી મજા આવી કે પાણી ચૂકવવાનું, જમવાનું ભૂલાઈ ગયું. થયું ક્યારે એવું? મન સ્થિર જ નથી. શુભમાં મન એવું સ્થિર થાય, ઉપાધ્યાયજી મહારાજ માટે આવું કહેવાતું કે રચના કરવા બેસે ત્યારે સૂર્યાસ્તને પણ ભૂલી જાય. કેવું પડ્યા પાંચ?